أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين أبو القاسم محمد اللهم صل على محمد وآل محمد وعلى آله الطيبين الطاهرين المعصومين الذين ذهب الله عنهم الرجس وطهرهم تطهيرا اللهم صل على محمد وآل محمد وعجل فرجه بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي اما بعد السلام عليكم جميعا ورحمة الله وبركاته السلام آج نا گجراتی اوارنا پروگرام ما انشاءاللہ تمہارا سمکش શનિવારની જે દુઆ છે એનો ચોથો વિભાગ એપિસોડ 4 અને આ ફાઇનલ છે ઇન્શાલ્લાહ પછી આ શનિવારની દુઆનો સિલસિલો ખતમ થઈ જશે તો હવે દુઆના ફિકરા જે છે આજ માટે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વ અન્તશરહ બિકિતાબિક સદરી વ તહુત બિતિલાવતી બિતિલાવતીહી વિઝરી અને અય અલ્લાહ જ્યાં સુધી તું મને જીવાડે છે તું તારી કિતાબ યાને કુરાન મજીદ મારફતે મારી છાતીને ફુલાવ અને એમના પડવાથી વાંચવાથી મારા બોજ યા ભારને ઓછું હલકું કર સો લોંગ એઝ યુ લેટ મી સ્ટે એક્સપાન્ડ માય ચેસ્ટ થ્રુ યોર બુક લેસન માય બર્ડન થ્રુ ઇટ્સ રેસિટેશન હવે કુરાનની કુરાનના બારામાં જે છે ઇન્શાલ્લાહ વધારે તફસીલમાં હું આગળ તમને કઈ સંભળાવીશ પણ આપને દુઆના ફિકરા આગળ હવે જોઈએ કારણ કે બાકીના જે ફિકરા છે એ પણ પૂરા કરવા છે આજે તો વતમનહની સલામત ફી દીની વ નફસી હે અલ્લાહ તું મને શાંતિ આપ મારા દીનમાં તેમજ મારી આત્મામાં અને રૂહમાં દિલમાં તો ગીવ મી પીસ ઇન માય રિલીજન એન્ડ ઇન માય સોલ તો આના નિસ્બતમાં જ્યાં દીનની વાત આવે છે તો પૈગંબર ખુદા હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ અલ્લાહ સલ્લા અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ કહે છે કે અફસોસ છે એ મુસલમાન પર ઉપર કે જે ઓછામાં ઓછો એક દિવસ અઠવાડિયામાં પોતાના દીનની વિગત જાણવાની કોશિશ ન કરે અને બીજી હદીસમાં પૈગંબર કહે છે કે જે કોઈ અલ્લાહના દીનને સ્ટડી કરે છે તો અલ્લાહ એના માટે પૂરતો છે સફિશિયન્ટ છે એમના દુઃખોને દૂર કરવા માટે તેમજ એમને એવી જગાથી રોજી આપશે કે એમને કદી વિચાર પણ ન થયો હોય અને ત્રીજું દીનની સહી જાણકારી તેમજ એના ઉપર અમલ કરવું યાને કુરાન અને અહલે બૈત વેરા તેમજ ઇમામે ઝમાના અલી સલામની પહેચાનથી એમની મારિફતથી દુનિયા અને આખિરતની જિંદગીની કામયાબી છે તો આમાં આપણે એ જ ઇશારો કરવામાં આવ્યો છે કે અગર દીનના સિલસિલામાં જે વાત છે તો એ શું છે કે દીનની જાણકારી બહુ જરૂરી છે કારણ કે હર દુનિયાવી બાબતમાં પણ ચાહે વેપાર છે આપણે કોઈ સ્ટડી કરી રહ્યા છે કે નોકરી કરી રહ્યા છે કોઈ બી કામ કરી રહ્યા છે અગર દીનની જાણકારી હશે તો આપણે એને સહી રીતે બજાવી લાવશો આપણે ખબર હશે કે બા હલાલ છે અને આ હરામ છે આ જાયઝ છે આ નાજાયઝ છે આની રજા છે આની રજા નથી અગર દીનની મારિફત નહીં હશે દીનની જાણકારી નહીં હશે તો પછી અમને તકલીફ થશે ગુમરાહ થઈ જશો અને દીનને સ્ટડી કરવાથી
દુનિયા અને આખરતનો ફાયદો છે કે અહીંયા અમારા દુઃખો પણ દૂર થશે. ખુદા કરીમ અમને એવી રીતે રોજી આપશે કે આપને ખ્યાલ પણ નહીં હશે. અને જ્યાં આત્માની શાંતિની વાત આવે છે તો કુરાને મજીદમાં સૂરા અલ રાદ જે 13મો સૂરો છે અને 28મી આયત વર્સ 28માં ખુદાંદ કરીમ શું કહે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અલ્લઝીના આમનુ વતતમઈન્નુ કુલુબુહુમ બિઝિક્રિલ્લાહ અલા બિઝિક્રિલ્લાહિ તતમઈન્નુલ કુલુબ. Those who believe and whose hearts find satisfaction in the remembrance of Allah, for without doubt in the remembrance of Allah do hearts find satisfaction, contentment, tranquility. જેઓ ઈમાન લાવ્યા અને જેમના અંતકરોનો યાને આત્મા દિલોની શાંતિ સંતોષી અલ્લાહની યાદીમાં હોય છે. યાદ રાખો કે અલ્લાહની યાદીમાં દિલોને સંતોષી શાંતિ ઇત્મિનાન મળે છે. અગર ઇન્સાન અગર અમે ચાહે કે અમારા દિલને શાંતિ ઇત્મિનાન સુકૂન મળે તો અમે અલ્લાહને યાદ રાખીએ. અને ત્યાર પછી આપણે જોઈએ કે દુઆના જે આગળના ફિકરા છે કે એમાં છે વલા તુ હિશબી અહલ ઉન્સી, લેટ નોટ ધોઝ ક્લોઝ ટુ મી ફિયર મી. તું એવું નહીં કર કે મારા નજીકના લોકો મારાથી ડરે યાને બીક રાખે. હવે ઘણા ફેરે આપણે એકબીજા સાથે ડરીએ છે યા તો ઇન્સાન પોતાને જોઈએ કે ધારો કે પોતામાં આવી આ ખસલતો તો નથી કે જેના કારણે લોકો એનાથી ડરે છે. હવે કઈ આપનામાં અખલાકો ગુનો એવા હશે કેરેક્ટર્સ કે જેના કારણે અમારાથી લોકો ડરે અને અમે ચાહતા હોય છે કે અમે લોકોને ડરાવીએ, જે બહુ ખરાબ આદત છે. ખુદાવંદે કરીમ આ ચીજને પસંદ નથી કરતો. પેલું તો મારી જબાન છે, અગર મારી જબાન હું જેમ તેમ તોછરાઈથી બોલું ગાળો બોલું તો પછી એનાથી પણ માણસો ડરી જાય. મારો ગુસ્સો છે ત્યાર પછી હું મારો ચહેરો એવી રીતે બનાવું. ખુદાએ આપને બધાને પોતપોતાનો ચહેરો આપ્યું છે પણ આપના ચહેરાને પણ આપણે સુંદર રાખી શકીએ છીએ, એવી રીતે ચહેરાને પ્રેઝન્ટ ન કરીએ કે લોકો અમારાથી ડરે. અને અમારી હરકતો અમારા કાર્યો અમારા એક્શન જે છે એ એવા નહીં હોવા જોઈએ જેમ કે અમે લોકોને તકલીફ પહોંચાડીએ છીએ, જુલમ કરીએ છીએ, તો આના કારણે લોકો અમારાથી ડરવા બેસે. અને ખુદાંદ કરીમ પાસે આ પણ જરૂરી છે આવી વસ્તુ માટે દુઆ કરવાને કે યા અલ્લાહ તું મને આ ચીજથી બચાવ. અને છેલ્લો જે ફિકરો છે દુઆનો અને એ છે વતુતિમ્મા ઇહસાનક ફીમા બકય મિન ઉમરી કમા અહસંત ફીમા મઝા મિનહુ યા અરહમર રહીમીન. ઓ અલ્લાહ, કમ્પ્લીટ યોર ફેવર્સ ઇન વોટ ઇઝ લેફ્ટ ઓફ માય લાઈફ જસ્ટ એઝ યુ ફેવર્ડ વોટ હેઝ પાસ્ડ ઓફ ઇટ. ઓ મોસ્ટ મર્સીફુલ, આ અલ્લાહ જેવી રીતે તે અત્યાર સુધી મારી જિંદગીમાં મારાથી મહેરબાન રહ્યો છે અને મહેરબાની કરી છે તો તું મારી બાકીની જિંદગીમાં પણ તારી મહેરબાની પૂરી કર. એ બહુ જ મહેરબાન સૌથી દયાશીલ ઇલાહી આમીન. સલાવાત અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજો. હવે આપણે જોઈએ કે કુરાનના સિલસિલામાં જેમ મેં કીધું કે એના ઉપર આપણે વધારે પ્રકાશ પાડશું કારણ કે કુરાન એક બહુ જરૂરી વસ્તુ છે. ખુદાને કરીમની આ કિતાબ છે અને આપણે એને ઉપર જરૂર ભાર દેવું જોઈએ. તો પહેલાં આપણે જોઈએ કે સૂરા બની ઇસરાઈલ જે 17મો સિપારો છે 17 અને આયત નંબર 9 વર્સ 9માં થોડો ભાગ જે છે એમાં આપણે જોઈએ બિસ્મિલ્લાહ રહમાન રહીમ ઇન્ના હાદલ કુરઆન યહદી
لِلَّتِي هِيَ أَقْوَمْ. Indeed, this Quran guides to what is most upright. यानी कि बेशक आ कुरान ते मार्ग दिखाड़े छे, ए रस्तो दिखाड़े छे कि जे सौथी सीधो छे, सिराते मुस्तकीम छे, सीधा रस्ता थी एटले इस्लामी राह छे. सिराते मुस्तकीम जे छे ए इस्लामी राह छे. तफसीर अहले बैत मां छे कि अक्वम आ छे इशारो विलायत इमाम अली इब्न अबी तालिब अलैहि सलाम तरफ. اللهم صل على محمد وآل محمد. અને પૈગંબર ખુદા પણ અમને કહે છે કે જે કોઈ હલાલ ગણે એ વસ્તુને જે કુરાને હરામ કર્યું છે તો તેને ઈમાન નથી કુરાન કરે. તો આજે કુરાન ઉપર ઈમાન જે છે અમારું, ક્યારે એ પૂરું ઈમાન લેખાય? કે જ્યારે કુરાને અમને કીધું હોય કે આ વસ્તુ હરામ છે તો અમે એને હરામ જ સમજીએ, એને આપણે પછી હલાલ ન સમજીએ. અગર અમે એને હલાલ સમજવા બેસે તો પછી આ એનો અર્થ એ થયો કે અમને એ કુરાને મજીદ ઉપર ઈમાન નથી. અને હવે પછી આપણે જોઈએ કે કુરાનના સિલસિલામાં કે શું બીજી જાણકારી આપણે મેળવી શકીએ છે. અને આમાં જે છે એ પેલા એક સલવાતની વિનંતી, સલવાત અલ્લાહુમ્મા સલ્લ અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ. તો કુરાને મજીદની કઈક આયતો છે જે કુરાને મજીદના બારામાં બતાવે છે. ખુદાવંદ કરીમ અમને દર્શ આપે છે, અમને શીખાવે છે કે આ જે કિતાબ મેં મોકલાવેલ છે કુરાને મજીદ, તો એ જે છે એમાં કઈક વસ્તુઓ છે. હવે એક વસ્તુ આ છે અને તે છે આપણે કુરાન કેવી રીતે આસાન છે અમારા માટે. ખુદાને કરીમ કે છે કે કુરાને મજીદ એમને બનાવ્યું છે આસાન તરીકે, અને આસાનીથી આપણે એને શીખી શકીએ. તો સૂરહ કમર જે છે ચેપ્ટર 54 નંબરનો સૂરો છે, અને એમાં ચાર વખત એક જ જાતની આયત ખુદાને કરી પેશ કરે છે. અને આયત કઈ છે? બિસ્મિલ્લાહ રહમાન રહીમ. وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُدَّكِرِ. અને ખરે જ અમોએ બોધ ગ્રહણ કરવા માટે કુરાનને સહેલું કર્યું છે, માટે છે કોઈ બોધ ગ્રહણ કરનાર, નસીહત લેનાર. તો ઘણા ફેરે આપણે જ્યાં કુરાનની વાત આવે છે, જે લોકો કુરાન જાણતા નથી તો એ લોકો એમ કહે છે કે ભાઈ અમે કુરાન બહુ તકલીફ છે શીખવા માટે. પણ ખુદાને કરીમ પોતે કહે છે અહીંયા કે મેં ચાર વખત અહીંયા અમને યાદી અપાવે છે કે અમોએ બોધ ગ્રહણ, એક લેસન, એક નસીહત મેળવવા માટે કુરાનને સહેલું કર્યું છે, અઘરું નથી. અને અગર કોઈ લેસન લેવા ચાહે, નસીહત લેવા ચાહે તો જરૂર લઈ શકે છે અને લેવું જોઈએ. અમારા માટે આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કિતાબ છે. અને પછી આગળ સૂરા દુખાન કે જે ચેપ્ટર 44 છે, 44 નંબરનો સૂરો છે, અને આયત 58 નંબરની આયતમાં ખુદાને કરીમ કહે છે બિસ્મિલ્લાહ રહમાન રહીમ ઇન્નમા યસ્સરનાહુ બિલિસાનિકા લઅલ્લહુમ યતઝક્કરૂન. માટે સિવાય તેમાં તેના નથી કે અમોએ આ કુરાનને તારી ભાષામાં ઘણું જ સહેલું કરી દીધું છે કે જેથી તેઓ બોધ ગ્રહણ કરે. તો અહીંયા પણ ખુદાને કરીમ યાદી અપાવે છે કે કુરાનને ખુદાને કરીમ સહેલું કરી આપ્યું છે. પૈગંબરને આ મેસેજ આપે છે ખુદાને કરીમ કે
કે કુરાન ને સેલું કર્યું છે જેથી કરી આપને એમાંથી સબક લઈએ અને પડીએ. આમ એમ સમજીને નહીં મૂકી દઈએ કે આ બહુ ડિફિકલ્ટ છે, બહુ મુશ્કેલનું કામ છે. નહીં, અલ્લાહની કિતાબ છે. એક પગલો તમે લેશો એના તરફ, અલ્લાહની કિતાબ તરફ, અલ્લાહ તમને 10 પગલા એના તરફ લઈ લેશે. એક શબ્દ કુરાનનો સમજવાની કોશિશ કરશો તો અલ્લાહ તમને બીજા શબ્દો પણ સમજાવી દેશે. એક આયત તમે શીખશો તો અલ્લાહ તમને મદદ કરશે કે તમે આખો સૂરો પણ શીખી જાઓ. અને સૂરા શુરામાં જે છે 42 નંબરનો ચેપ્ટર છે સૂરો, અને એમાં 52 નંબરની આયત, થોડો ભાગ જે છે ખુદાંદે કરીમ શું અન્ય ઇશારો કરે છે. પરંતુ અમોએ તે કુરાનને એક નૂર બનાવ્યું જે વડે અમે અમારા બંદાઓમાંથી જેને ચાહીએ હિદાયત કરી દઈએ છીએ. તો કુરાન એક નૂર પણ છે, લાઇટ જે છે. અને અગર અમે કુરાન પડતા રહેશું તો ઇન્શાલ્લાહ ખુદા ચાહશે અમારા માટે કે અમારી હિદાયત પણ કરે. પણ પગલો પહેલા અમને લેવાની જરૂર છે કે અમે એ કુરાન પડતા રહીએ, જેથી કરી ખુદા પણ અમોને ઇન્શાલ્લાહ હિદાયત આપશે. સલાવાત اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. હવે આપણે જોઈએ કે કુરાન ઉપર કઈક હદીસો પણ છે. અને પેલી હદીસ આપણે જોઈએ કે જેમાં આપના મૌલા અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલાવાતુલ્લાહી સલામુલ્લાહ અલયહી, اللهم صل على محمد وآل محمد وعجل શું કહે છે કુરાનના બારામાં? એ કહે છે કે લર્ન ધ કુરાન ફોર ઇટ ઇઝ ધ બેસ્ટ ઓફ સ્પીચીસ એન્ડ સ્ટડી ઇટ ફોર ઇટ ઇઝ ધ સ્પ્રિંગ ઓફ ધ હાર્ટ્સ. અને નહજુલ બલાગાનો સરમન 110 નો રેફરન્સ દેવામાં આવે છે આમાં. તો અહીંયા મૌલા શું કહેવા માંગે છે કે તમે કુરાનને શીખો, જાણો, કારણ કે એ સારામાં સારી બોલવાની શક્તિ છે. અગર તમે તમારા સ્પીચને તમને ઇમ્પ્રૂવ કરવું હોય, તાકાત આપવી હોય, તો તમે કુરાનનો સહારો લ્યો અને ચિંતન મનન કરો કુરાનને, કારણ કે એ અમારા દિલોમાં બહાર લઈ આવે છે. જો સ્પ્રિંગ જે છે ને એક મોસમ છે, બરાબર ને, કે ત્યારે આપણે જોઈએ છે કે ઝાડો ઉપર ફૂલો અને ફળો યાને ફ્લાવર્સ ફ્રૂટ્સ જોવામાં આવે છે. તો પછી કુરાન પણ જ્યારે અમે કુરાન પઢીએ છીએ, એને સ્ટડી કરીએ છીએ, મનન કરીએ છીએ, એનું જ્ઞાન હાસિલ કરીએ છીએ, ઇલ્મ હાસિલ કરીએ છીએ, તો એ અમારા દિલમાં એક ખુશી લઈ આવે છે, એક બહાર લઈ આવે છે. તો એ ક્યારે આપણે અનુભવ થાય? જ્યારે અમે કુરાન શીખવાની કોશિશ કરીએ, એના ઉપર ચિંતન મનન કરીએ. ત્યાર પછી બીજી હદીસમાં ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે, સવાલ કરીએ છીએ, શેલ આઈ ઇન્ફોર્મ યુ ઓફ અ ટ્રુ લર્નેડ પર્સન? અને પછી જવાબમાં મૌલા કહે છે, હી હુ ડઝ નોટ એલાવ પીપલ, ને જવાબ આ છે, હુ ડઝ નોટ એલાવ પીપલ ટુ કમિટ એક્ટ્સ ઓફ ડિસઓબિડિયન્સ ટુ અલ્લાહ સુબહાનહુ વ તઆલા, ડઝ નોટ લેટ ધેમ લૂઝ હોપ ઇન ધ મર્સી ઓફ અલ્લાહ સુબહાનહુ વ તઆલા, ડઝ નોટ એશ્યોર ધેમ અગેન્સ્ટ ધ ડિવાઇસીસ ઓફ અલ્લાહ સુબહાનહુ વ તઆલા, and does not leave the Quran in his desire for something other than it. To anya su maula keva mange che pelu e yani maula sawal kahe che ke shu tamune janav ek sacho sikhelo banelo jankar manas na vishe yani a scholar ya alim. To jawab ma pachi maula kahe che ke આ એ માણસ છે કે એ
લોકોને ડરવા નથી દેતો અલ્લાહ, અલ્લાહની નાફરમાનીના કાર્યોમાં એ કે લોકોને એમ કે અલાઉ પીપલ ટુ કમિટ એક્ટ્સ ઓફ ડિસઓબિડિયન્સ ટુ અલ્લાહ, કે એ કોશિશ એ જ હોય છે કે એ લોકોને એ તાલીમ આપે કે તેઓ અલ્લાહના વિરુદ્ધ કામ ના કરે, અલ્લાહના નાફરમાન ના થાય, અલ્લાહની ફરમાની કાયમ રાખે. બીજું કે અલ્લાહની રહેમતથી માયુસ ના થાય, એ લોકો હોપલેસ ના થાય, હંમેશા અલ્લાહની રહેમતથી ઉપર આશા રાખે કે અલ્લાહ એમની મગફિરત કરશે, માફ કરી આપશે, એ લોકોની મદદ કરશે. ત્રીજું કે એ લોકોને ખાતરી અપાવે કે અલ્લાહના ઉપાય એ હિકમત સહી છે અને એના વિરોધતા ન કરવી, અલ્લાહનો સામનો નહીં કરવો, અલ્લાહને સબમિટ થવું, અલ્લાહના હુકમનો પાલન અને એનો જે મશવરો હોય, એનો જે ડિસિશન હોય એને રાજી ખુશીથી આપને કબૂલ કરીએ, અને કુરાનને મૂકી કંઈક બીજી વસ્તુની ઈચ્છા ન કરે. એમ નહીં કે જ્યાં કુરાન સામે કોઈ બીજી વસ્તુ આવે તો એ ઇન્સાન એ વસ્તુ તરફ ઈચ્છા કરે અને કુરાનને મૂકી આપે, નહીં. કુરાનને વધારે પ્રેફરન્સ, કુરાનને પ્રાયોરિટી આપે, કારણ કે એ અલ્લાહની કિતાબ છે. જ્યારે આપને કુરાન ઉપર આટલો ભાર આપશો, પસંદ કરશો, તો પછી ખુદાને કરીમ એના સામે જે બીજી વસ્તુ આવતી હતી કુરાનના સામે તમે એને મૂકી આપી, તો ખુદાને કરીમ અને એમાં તમારો શોખ પણ હતો, તમે તમારી ચાહકે હતી, તો ખુદાને કરીમ એ પણ તમને આપશે. કુરાન ન તો ફેલતી સલવાત અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વ અજ્જલ ફરજો. અને એક બીજી હદીસ જે છે આ ઇમામ કુરાનના સિલસિલામાં, અને આ છે આપના છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલી સલાતુ વસલામ તરફથી. અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદ. મૌલા કહે છે કે દેર ઇઝ નો વર્શિપ લાઈક થિંકિંગ, થિંકિંગ ફોર એન અવર ઇઝ બેટર દેન વર્શિપિંગ ફોર અ યર, ફોર ઓનલી ધોઝ હુ પોઝેસ ઇન્ટેલેક્ટ ટેક એડમોનિશન. અને આના સિલસિલામાં કુરાનની જે આયત જે છે મૌલા બતાવે છે, એ છે સૂરા ઝુમર જે ચેપ્ટર 39 છે અને વર્સ 9માં થોડો ભાગ જે છે એમાં ખુદાને કરીમ. પહેલા તો મૌલાનો જે આ હદીસ છે ગુજરાતીમાં કે એક કલાક વિચારના કરું એ બહેતર છે એક વર્ષની ઇબાદતથી. પોન્ડરિંગ જે છે કુરાન ઉપર, અલ્લાહની ખલકત ઉપર, ક્રિએશન ઉપર, દુનિયામાં આપણે કઈ ચીજો જોઈ રહ્યા છે, આ જમીન આસમાન એના અંદર જે કાંઈ છે, આસમાન ઉપર જે કાંઈ છે, અને ખુદાને કરીમને આ જે બધી નિયામતો છે, આપનો પોતાનો શરીર પણ જે છે, જોવાની સાંભળવાની તાકાતો જે છે, બોલવાની હાલચાલ, બધી રીતે જે જે નિયામતો છે અલ્લાહની જે છે એના ઉપર આપણે વિચાર ના કરીએ, એનો આભાર માનીએ, શુકર કરીએ અને અલ્લાહથી આપણે મદદ માંગતા રહીએ. ફક્ત એ લોકો જેમની પાસે બુદ્ધિ, સમજ શક્તિ, વિચાર કરવાની શક્તિ છે, તેઓ ઉપદેશ ચેતવણી મેળવે છે. જે લોકો પાસે ઇન્ટેલેક્ટ છે એ લોકો જ નસીહત હાસિલ કરે છે, ચેતવણી મેળવે છે. અને આ સૂરે ઝુમરનું જે મેં તમને કીધું એ છે એનો ટ્રાન્સલેશન, અરેબિક આયત મેં નથી પડી. તું કહે જેઓ જ્ઞાન ધરાવે છે અને જેઓ જ્ઞાન ધરાવતા નથી તેઓ સમાન સરખા થઈ શકે છે? હા, કુલ હલ યસ્તવી લઝીના યઅલમુના વલઝીના લા યઅલમુન. યાને કે જે લોકો પાસે ઇલ્મ છે, જ્ઞાન છે એ લોકો, અને સામે જેની પાસે જ્ઞાન નથી જાહિલ છે, શું એક ઇલ્મ રાખનાર અને એક જાહિલ સરખા છે? બેશક નહીં. તો
આ જે છે એ જરૂરી છે કે આપણે આ ચીજને સમજીએ કે આપણે કુરાને મજીદને ખાલી પડવાનું નથી, પણ એને સમજવાની જરૂર છે, એના પર જ્ઞાન કરવાની જરૂર છે. તમે વિચાર કરો કે એક કલાક તમે જ્ઞાન કરો અલ્લાહના શબ્દ ઉપર, તો પછી એ બહેતર છે કે એક ઇન્સાન આખી વરસ આખો વરસ ઇબાદત કરી રહ્યો. ખુદાને કરી અમને તૌફીક આપે કે અમે આ ચીજ ઉપર અમલ કરીએ. ઇલાહિયા, હવે આપણે જોઈએ કે એ જ કુરાનના સિલસિલામાં એક બનાવ તમારા સમક્ષ સંભળાવું. કહે છે કે એક વેરા એક ભિખારી જેની આદત થઈ ગઈ હતી એના જમાનામાં જે ખલીફા હતો એની પાસે એ વારંવાર જતો હતો મદદ માંગવાને. તો એક ફેરે એને ખલીફાએ કહ્યું કે તું અલ્લાહના ઘરમાં વસવા ગયો છે કે પછી મારા, અને તું હંમેશા મારી પાસે આવી રહ્યો છે, મારા ઘરમાં આવી રહ્યો છે, અલ્લાહના ઘર પાસે પણ જાતું, અલ્લાહ પાસે જાતું માંગવાને. અને પછી એને કે જા તું કુરાન પઢ અને શીખ કુરાનથી, એના જે બૌદ્ધ વચનો જે છે કુરાનની જે ટીચિંગ છે એને તું મનન કર, સ્ટડી કર, અને આનાથી તારી જરૂરિયાતો દૂર થશે અને તને મારા મદદની જરૂરત નહીં પડે. તો તે ભિખારી આ સાંભળી ત્યાંથી હાલતો થયો અને પાછો નહીં આવ્યો. અમુક સમય વીતી ગયો પછી એ ખલીફાએ ને યાદ આવ્યો આ ભિખારી, અને એના માટે પૂછા કર્યો. તો એને કહેવામાં આવ્યું કે એ પોતાને આઇસોલેટ કર્યો છે જુદો સોસાયટીથી, સમાજથી, અને પોતાની જિંદગી અલ્લાહની બંદગીમાં વિતાવી રહ્યો છે, સેક્લુઝનમાં છે, એકલાંતમાં છે. આ સાંભળી બાદશાહને નવાઈ લાગી અને તે ભિખારીની જગા તપાસ કરી અને એમની મુલાકાત લીએ છે. મુલાકાત લીએ છે ત્યારે એને કહે છે કે તું શા કારણે પોતાને લોકોથી, સમાજથી દૂર કરી અહીંયા એકલો આવ્યો છે અલ્લાહની બંદગી કરવા માટે? તો ભિખારીએ જવાબ આપ્યો કે મેં કુરાન વાંચ્યું અને એનાથી હું ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયો, બીજા પર આધાર ન રાખું, તમારી તેમજ લોકોની જરૂરતથી. તો ખલીફાએ પૂછ્યું કે કુરાની કઈ આયત તે વાંચ્યું યા પડ્યું કે જેના કારણે તે આ ફેસલો કર્યો? તો ભિખારીએ જવાબ આપ્યું, હું કુરાન પડતો હતો અને જ્યારે હું આ આયત ઉપર આવ્યો, સૂરે અઝ્ઝારિયાત 51 નંબરનો સૂરો છે અને 22 નંબરની આયત છે, વર્સ 22, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વફિસ સમાઈ રિઝ્કુકુમ વમા તુઅદૂન, અને આકાશમાં પણ તમારી રોજી મોજૂદ છે અને તે વસ્તુઓ કે જેનાથી તમને ડરાવવામાં આવે છે યા વાયદો કરવામાં આવે છે. તો મેં વિચાર કરી પોતાને કહ્યું, આ ભિખારી બાદશાહને કહે છે ખલીફાને, મારી રોજી આસમાનમાં છે અને હું અત્રે દુનિયામાં ગોતી રહ્યો છું, હું હકીકતમાં ના શુક્રાન ઇન્સાન છું. ભિખારીના શાન પણ વિઝડમના શબ્દો સાંભળી બાદશાહના દિલ ઉપર કાફી અસર કર્યું અને તે બોલ્યો, બેશક તું સાચું બોલે છે. મુહમ્મદ વાલે મુહમ્મદ વાજ્જિલ ફરજહુ. અને હવે આપણે જોઈએ કે કુરાન આપણે પઢીએ છીએ અને એના માટે શું હુકમ છે,
તો પહેલા અંગ્રેજીમાં તમારા સમક્ષ કહું, પછી ગુજરાતીમાં પણ ઇન્શાલ્લાહ તમને સમજાવીશ. ફોર ધ રેસિટેશન ઓફ ધી હોલી કોરાન ટુ પેનિટ્રેટ અ પર્સન્સ હાર્ટ એન્ડ સોલ, થ્રી રિક્વાયરમેન્ટ્સ મસ્ટ બી ફુલફિલ્ડ. નંબર વન, હિઝ હાર્ટ મસ્ટ બી હમ્બલ એન્ડ સબમિસિવ. When he surrenders his heart to God's will and pleasure, he protects himself from the guile of Shaitan. Number two requirement, his mind must be clear and focused. When he purifies his mind from worldly preoccupations, it becomes receptive and malleable to spiritual values of the Holy Quran. And the third requirement is his environment should be secluded and free from the distractions of work and worldly affairs. When he secludes himself from people and material diversions, God becomes his intimate, speaking to him through the wisdom and inspiration of his word. હવે ચાલો એને ગુજરાતીનો તરજુમો કરીએ કે અગર અમે કુરાન પઢી રહ્યા છીએ અને એ કુરાનને અમારા દિલમાં અને અમારી રૂહમાં સમાવેશ કરવું છે કે એમાં દાખલ થાય અમારા દિલમાં. કુરાન પઢીએ તો પછી એવી રીતે કે આપણે સમજીએ બરાબર છે, પણ અમારા દિલમાં એ ઉતરવું જોઈએ. તો એના માટે ત્રણ શરતો છે. પહેલા એ છે કે અમારું દિલ જે છે એ નમ્ર હોવું જોઈએ, હમ્બલ હોવું જોઈએ, અને સબમિસિવ એટલે તાબેદાર હોય અલ્લાહના હુકમનો. અગર અમે પોતાને અલ્લાહને સરેન્ડર કરી લઈએ, તાબે થઈ જઈએ અમારા દિલને અલ્લાહ તરફ, કે અલ્લાહની જે વિલ છે એનું જે પ્લેઝર છે, અલ્લાહની જે ઈચ્છા છે, જે ખુશી છે અમારા માટે, તો પછી શું થાય છે કે ખુદાવંદ કરીમ અમને શૈતાનના વસવસા, શૈતાનના હુમલાથી, શૈતાનની ચાલ જે છે, ચાલાકી દગાબાજીથી અમને ખુદાવંદ કરીમ પ્રોટેક્શન આપે છે, બચાવી લે છે. આ ફાયદો છે કે અગર અમે અમારા દિલને નમ્ર અંબર રાખે, યાને નમ્રતા હોય અમારા દિલમાં, અને અમે તાબેદારી હોય, સબમિસિવ હોય. બીજું જે છે એ અમારા મગજના લગતું છે, અને એ કે અમારું મગજ સ્વચ્છ, ચોખ્ખું યાને ક્લિયર અને ફોકસ, એકદમ ધ્યાનવર હોવું જોઈએ જ્યારે અમે કુરાન મજીદ પડતા હોય. અને જ્યારે અમે આમ કરીએ છીએ તો પછી શું થાય છે કે જ્યારે એક ઇન્સાન પોતાના મગજને ક્લિયર, પ્યોરિફાય કરી નાખે છે, પાકીઝગી એમ સમજો કે સ્વચ્છતા, એમાં કોઈ ખરાબી ના હોય, એ ખરાબ વિચારો ના હોય, તો દુનિયાના જે કંઈક બાબતો જે છે, જે એમાં શૈતાનના પણ ભાગ છે, તો એ ચીજને પોતાના મગજમાંથી કાઢી રાખે અને કુરાને મસ્જિદ પડવા સમય, તો પછી એનો શું ફાયદો થાય છે કે એ મગજ કુરાનને આસાનીથી લઈ લે છે અને કેળવી લે છે, જેથી કરી એને જે કુરાનના સ્પિરિચ્યુઅલ ફાયદાઓ છે, રૂહાની ફાયદાઓ જે છે એ એને હાસિલ થાય છે. આ
મગજ ને જો એવી રીતે ક્લિયર ફોકસ રાખીને કુરાન પડતો હોય. અને ત્રીજું જે છે એન્વાયરમેન્ટ જે છે એ આપણો આસપાસનો પ્રદેશ યા પરિસ્થિતિ જે છે, તો એ અગર ઇન્સાન કેવું હોવું જોઈએ કે સેક્લુડેડ હોવું જોઈએ કે એકાંત વાળો ઇન્સાન પોતાને એકલાતમાં બેસીને અને કોઈ બી કામ કે દુનિયાવી લાગતો બાબતથી દૂર એ એન્વાયરમેન્ટ. એટલે જેમ સલાતુલ લૈલ માટે કહેવામાં આવે છે કે રાતના એ અંધારામાં અને એ વખતમાં જ્યાં દુનિયા શાંતિ છે ત્યારે ઇન્સાન સલાતુલ લૈલ પરે છે નમાઝે શબ, તો અલ્લાહ સાથે એવી રીતે એ વાત કરે છે તો એનો ખરેખર ફાયદો થાય છે. તો કુરાન મજીદ પણ તમને વાકે જો તમને એને વાકે બહુ ફાયદો મેળવો હોય અને એ કુરાન મજીદ તમારા દિલમાં મગજમાં ઉતારવું હોય અને એનો સહી ફાયદો ખુદાવંદે કરીને તમને પહોંચાડે, તો તમારો એન્વાયરમેન્ટ એવી રીતે હોવું જોઈએ કે છે કે અગર આપને પોતાને એવી રીતે જુદો રાખી દે કે જ્યાં એકલા છે, ન લોકો ન દુનિયાવી વસ્તુઓ છે તમારી સાથે, કે તમે દુનિયાવી ખ્યાલાતો પણ ત્યાં આવે, તો પછી ખુદાંદે કરીમ તમારો ઇન્ટિમેટ થઈ જાય છે. એમ કે અલ્લાહ તમારી સાથે એમ સમજો કે સાવ નજદીક થઈ જાય છે, તમે તમારા દિલમાં મહેસૂસ કરો કે અલ્લાહ તમારી સાથે છે, અલ્લાહ તમારી સાથે વાત કરી રહ્યા છે જ્યારે તમે કુરાન મજીદ. અને હકીકતમાં છે કે જ્યારે આપણે કુરાન મજીદ પઢે છે તો એનો અર્થ એ છે કે ખુદાંદ કરીમ અમારી સાથે વાત કરી રહ્યા છે. પણ એનો લુત્ફ ક્યારે આવશે અને આપને એનો સહી ફાયદો ક્યારે મળશે? અલ્લાહ તરફથી, કે અલ્લાહ એમની ગઈબી મદદ બધી રીતે અમારા દિલને રૂહાની બનાવો, તો એ ક્યારે થશે? જ્યારે અમારો દિલ જે છે એ હમ્બલ અને સબમિસિવ હશે, અમારું માઇન્ડ જે છે ક્લિયર ફોકસ હશે, પ્યુરિફાઈડ હોય, અને અમારું વાતાવરણ એન્વાયરમેન્ટ જે છે એ સેક્લુડેડ અને એ ફ્રી હોવું જોઈએ કે દુનિયાવી ને મેટર્સ ને લગતું. صلوات الله صل على محمد وآل محمد وعجل فرجه. હવે આપણે જોઈએ કે આપની પાસે કુરાન મજીદ પઢવાના કઈ ફાયદાઓ છે અને એમાં જો આપને કુરાન મજીદમાં બધી જાતનો ઇલ્મ છે. આજે સાયન્સ પણ કેટલા વર્ષો બાદ એક વસ્તુ આપને બતાવે છે જે કુરાન મજીદ 1400 વર્ષ પહેલા બતાવી દીધું છે. પણ કારણ કે એ લોકોને હવે ખબર પડી અને પછી કુરાનનો રેફરન્સ આપણે જ્યારે બતાવીએ છીએ ત્યારે એ લોકોને ખબર પડે છે કે અરે કુરાનમાં તો આ પહેલેથી હતું ઇશારો આના તરફ. હા, ઊંડાણનો જે ઇલ્મ જે છે એ અહલે બૈત મારફતે આપને મળી શકે છે. કુરાનને આપને અગર એને ઠીક રીતે સ્ટડી કરીએ, ઊંડાણનો ઇલ્મ અહલે બૈત હાસિલ કરીએ, કુરાન અને અહલે બૈત સાથે સાથે છે. અગર કુરાનને પકડી રાખ્યા અહલે બૈતને મૂકી દીધા તો ફાયદો નથી, અગર ખાલી અહલે બૈતને પકડી રાખ્યા કુરાનને મૂકી દીધા તો ફાયદો નથી. બીજું કે કુરાન મજીદ પઢવાના ફાયદાઓ જે છે કે આપને અલ્લાહની નજદીકી, અલ્લાહનો રાજીપો હાસિલ થાય છે. પછી કુરાનની આયત એ પણ છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વનુનઝ્જિલુ મિનલ કુરઆની મા હુવા શિફાઉન વ રહમતુલ લિલ મુમિનીન. ખુદાન કરીમ કહે છે કે મેં કુરાન મજીદ નાઝિલ કર્યું છે કે એ શફા છે અને રહમત છે મુમિનો લોકો માટે, બિલીવર્સ માટે. કુરાન મજીદ થી આપના દિલને સુકૂન શાંતિ મળે છે. ઇતમિનાન કલ્બ જે હું પહેલા પણ તમને કઈ સંભળાવ્યું,
તેમજ કુરાને મજીદ કરવાથી અમારામાં હિલ્મ વિઝડમ પણ આવે છે, અમારી યાદ શક્તિ પણ વધે છે, અને જ્યાં લોનલીનેસ જ્યાં એકાંતની વાત છે તો એમાં એ છે કે અગર અમારી સાથે કુરાને મજીદ છે તો અમને કદી લોનલીનેસ નહીં લાગે. અને તો કુરાને મજીદ તરફ આપણે ધ્યાન દેવાની જરૂર છે. અને એમાં એ છે કે કુરાને મજીદ પડવા પહેલા એક દુઆ પણ છે, એના ફિકરા તમારા સમક્ષ સંભળાવું. અને એમાં અમે શું માંગી રહ્યા છીએ કે એ અલ્લાહ, બેશક તે કુરાનને સચ્ચાઈથી મોકલેલ છે અને સચ્ચાઈથી આવેલ છે. એ અલ્લાહ, તું મારી ઈચ્છા વધાર કુરાન પ્રત્યે, અને એમને એપોઇન્ટ ઠરાવ નુરાની રોશની મારી આંખો માટે, એપોઇન્ટ કર ડિવાઇન લાઇટ મારી આંખો માટે, અને મારી છાતીને સાજુ કરવા માટે, હીલ કરવા માટે. અને કુરાન થકી તું મારા દુઃખોને અને ચિંતાઓને દૂર કરી દે. હે અલ્લાહ, કુરાન મારફતે મારી જબાનને સુંદરતા કરી દે, બ્યુટીફાઈ, કે જે હું બોલું, જે કંઈ બોલું એમાં સુંદરતા હોય, જેમાં તારી ખુશી હોય, રાજીપો હોય. અને મારા ચહેરાને સુંદરતા કર, બ્યુટીફાઈ કર, અને મારા શરીરને તાકતવર, સ્ટ્રોંગ બનાવે, અને મારા સારા કાર્યોને, ગુડ એક્શન્સને, એનો પલ્લો, એનો વેટ ભારી કર સ્કેલમાં જે છે, કે અને મને કાબિલ બનાવ કે હું કુરાનને પઢું જેવી રીતે પઢવું જોઈએ તારી ફરમાબરદારીમાં, રાતના અંધારામાં તેમજ દિવસમાં, અને મને ઊભો કરજે પૈગંબર હઝરતે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ, અલ્લાહુમ્મ સલ્લી અલા, અને એમની આલ સાથે કે જેઓને તું તારી રહેમતથી ચૂંટ્યા છે, તેમજ ખૂબ મોટા કર્યા છે, ગ્લોરીફાઈ કર્યા છે, તેમજ પાકીઝા કર્યા છે, પ્યુરિફાઈ કર્યા છે. એ સૌથી દયારૂ એ લોકો કે જેઓ દયા દેખાડે છે, એ લોકોને કે જેઓ દયા, એ સૌથી દયારૂ એ લોકો કે જેઓ દયા દેખાડે છે કુરાનની. તો કુરાનના સિલસિલામાં આ બધી વસ્તુઓ છે, કે કુરાન એટલો ઇમ્પોર્ટન્ટ છે કે આપણે કુરાનની કદર કરવી જોઈએ. અગર કુરાન નથી જાણતા તો આજે આપણે ફેસલો કરી લે અને અલ્લાહથી મદદ માંગીએ કે યા અલ્લાહ, તું અમોને કુરાન શીખવામાં અમારી મદદ કર. અને અંતમાં હવે તમારા સમક્ષ જે આજના મેં દુઆના ફિકરા મેં કર્યા, પણ છેલ્લા ત્રણ એપિસોડમાં આપણે જે વાત કરી છે દુઆના સિલસિલામાં, તો એમાં ખાલી એક રીકેપ કરી લઈએ. બે ચાર મિનિટ જે આપની પાસે છે, એમાં એક કે અલ્લાહથી હર સમય રાજી રહેવું, અલ્લાહનો પ્લેઝર આપને હાસિલ કરવું, અલ્લાહને આપને હંમેશા પ્લીઝ રાખવું, રાજી રાખવું, એ જે આપે તેને આપને પસંદ કરીએ. અગર એની ઈચ્છા છે કે અમને ફક્ત જવાની આપે યા ગઢ પણ આપે, બીમારીની હાલત યા સારી તંદુરસ્તી, મોત આવી જાય યા જીવન છે, તો હર હાલમાં આપણે અલ્લાહથી રાજી રહીએ. ખાલી એ નહીં, પણ અમે અલ્લાહનો હંમેશા શુક્ર કરતા રહીએ એની નેમતો ઉપર. અગર આપણે એની નેમતો ઉપર શુક્ર કરતા રહેશું તો એ અમોને આપતો રહેશે. તો એમાં એ છે કે યા અલ્લાહ, જ્યાં સુધી તું મને જીવતો રાખે ત્યાં સુધી તારી મહેરબાની દયાથી તું મને મદદ કરી, જેથી કરી હું તારો હુકમોનો પાલન કરું.
અલ્લાહના હુકમોનું પાલન કરવા માટે પણ આપણે અલ્લાહથી મદદ લઈએ કે યા અલ્લાહ તું મને મદદ કર, કેમ કે હર વખત શૈતાન અમને ઘેરેલો છે, ગુમરાહ કરવા ચાહે છે, અને જેથી કરી અમે અલ્લાહથી દૂર થઈએ. તારી ઇબાદત ફરમા બરદારી કરતો રહું, તારાથી જ ઇનામ બદલો જઝા મેળવું, તું મારા ઉપર દયા અને રહમ કર, તું મને તારી નાફરમાનીથી રોકી રાખ. અને એક બીજા ભાગમાં જે છે એ છે કે આપણે અલ્લાહ પાસે માંગીએ છે કે એ અલ્લાહ તું મને ગુનાહોથી બચાવતો રે અને તું મને કામયાબી અને સફળતા આપ. કઈ વસ્તુઓમાં? એ વસ્તુઓમાં, એ કામોમાં કે જેમાં મારા માટે ફાયદો છે તારી નજરમાં. તો ખુદાને કરીમ અમને તૌફીક આપે કે અમે આ જે હિકમતના શબ્દો જે છે એના ઉપર આપણે અમલ કરે. આ નસીહતના શબ્દો જે છે એ પહેલા મારા માટે છે, પછી તમારા માટે છે. આ હિદાયતના શબ્દો છે અને આપણે એના ઉપર અમલ કરશો તો અમારા જ માટે ફાયદો છે દુનિયામાં તેમજ આખરતમાં. અને હર વખત ખુદાંદ કરીમ પાસે આપણે એ જ માંગતા રહીએ કે યા તું હર શ્વાસમાં તું અમારી મદદ કર, કે અમે તને ભૂલીએ નહીં, તને રાજી રાખીએ. બિસ્મિલ્લાનો જિક્ર જે છે એ હંમેશા આપણે પડતા રહીએ, કારણ કે એ પડવાથી કોઈ બી કામ આપણે કરતા રહીએ તો એ અમને યાદી અપાવે છે કે અમે અલ્લાહના નામે શરૂ કરીએ છીએ જે રહમાન રહીમ છે. તો અગર ખુદા ના ખાસ્તા અમે કંઈક ખોટું કરી રહ્યા છીએ, ગુનાનું કામ કરવા જઈ રહ્યા છીએ, ચાહે બોલવામાં, અમારા ઈરાદામાં, દિલમાં કોઈ વિચારો કે પછી અમારા અમલમાં, તો ખુદાંદ કરીમ અમને રોકી રાખશે. તો ખુદાંદ કરીમ અમને તૌફીક આપે કે આ ચીજો પર અમે અમલ કરે અને ખુદાંદ કરીમ અમારા જમાનાના ઝુહૂરમાં જલ્દી કરે અને અમને એના સહી માનનારાઓમાં, મોહબ્બત કરનારાઓમાં અમને સામેલ કરે. અને આ જે છે કે દુઆ બહુ મોટી વસ્તુ છે અને દુઆના સહારે આપણે જીવી રહ્યા છીએ. આપણે કાંઈ ખબર નથી કોની દુઆ અમારા હકમાં શું કામ કરી બેસે છે. બસ અમારી એ નિયત હોવી જોઈએ કે અમે હંમેશા ખુદાને યાદ કરીએ. અને બે વસ્તુ જે છે કે અલ્લાહના હુકમનો પાલન અને અલ્લાહની મખલૂકની સેવા. અલ્લાહની મખલૂકની સેવામાં આપણે ઓછામાં ઓછું જે કંઈ કરી શકે છે એ દુઆ છે. અગર અમારી પાસે ટાઈમ છે, અમે કોઈને માટે એ ભોગ આપી શકીએ છીએ તો એ ભોગ આપીએ. અગર અમારી પાસે ઇલ્મ છે તો એ ઇલ્મનો ફાયદો બીજાને, જે લોકો અભણ છે, ઇગ્નોરન્ટ છે, એ લોકોને ફાયદો પહોંચાડી શકીએ છીએ તો પહોંચાડીએ. અગર ખુદાને કરીને અમને દોલત આપી છે તો અમે દોલતનો ફાયદો બીજાને, જે લોકો જરૂરતમંદો છે, ગરીબો છે, મોહતાજો છે, એ લોકોની મદદ કરીએ. અગર અમારી પાસે વિચારના છે કે જે આપણે બીજા લોકોને એવી રીતે મદદ કરી શકીએ, યા બીજા લોકોના પ્રોબ્લેમ્સ હોય છે, ચાહે મેટ્રીમોનિયલ છે કે બીજી જાતના, કે એમાં આપણે કોઈની મદદ કરી શકે, સારી સલાહ આપી શકે તો સલાહ આપીએ. કોઈ અમારી પાસે મદદ માંગવા આવીએ તો આપણે જેટલું થઈ શકાય મદદ યા સલાહ આપીએ, ઓછામાં ઓછું એના હકમાં દુઆ કરીએ. અને અંતમાં અગર અમને સમાચાર મળે કે આજે કોઈનું મોત થઈ ગયું છે તો એની મગફિરત માટે આપણે દુઆ કરીએ. જો જનાઝામાં શિરકત કરી શકે, આજકાલ ઓનલાઈન પણ હોય છે, તો નમાઝે જનાઝામાં શિરકત થાય જેથી એને મરહૂમને ફાયદો થાય, એ મરહૂમાને અમને પણ ફાયદો થાય. અને સમાચાર મળે કોઈ બીમાર છે તો એ લોકોના હકમાં શુફા માટે દુઆ કરીએ અને મરહૂમીન માટે પણ આપણે
દુઆ કરીએ અને કોઈ મુશ્કેલમાં હોય તો એના માટે પણ દુઆ કરીએ. ખુદાને કરીમ અમારા તૌફિકાતમાં ઇજાફો કરે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉલ અલીમ વતુબ અલૈના ઇન્નકા અન્તત તવ્વાબુર રહીમ બિજાહ મુહમ્મદ વઆલિ તાહિરીન સલાવાતુકા અલૈહિમ અજમઈન ઇલા અરવાહિલ મુમિનીન વલ મુમિનાત رحم الله من قرع الفاتحة مع السلامات اللهم صل على محمد وآل محمد وعجل فرجهم بسم الله الرحمن الرحيم